ધોરણ નવ વિષય ગુજરાતી કાવ્ય પાંચ ગુજરીના ગૃહ ગુંજે તેમના લેખક છે તેનું ઉપનામ છે સુંદરમ તેમનો જન્મ બાવીસ ત્રણ ઓગણીસો ને આઠમાં થયો હતો તેમનું અવસાન તેર દસ ઓગણીસસો ને એકાણુંમાં થયું હતું કે ત્રિભુવનદાસ પુરુષોત્તમ દાસ લુહાર તેમનું ઉપનામ છે સુંદરમ ભરૂચ પાછળનું મિયા માતર ગામ તેમનું વતન છે પુડુચેરીના શ્રી અરવિંદ આશ્રમ નિવાસ કર્યા પછી પુણ્ય યોગના સાધક તરીકે જીવન વિતાવ્યું હતું ગુજરાતી ભાષાના ઉત્તમ કવિઓમાં સુંદરમનું આદરભર્યું સ્થાન છે કે કોયા ભગતની કડવી વાણી કાવ્યમંગલા વસુધા યાત્રા વરદા વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે તેમની આરંભની કવિતામાં વાસ્તવ દર્શન અને ગાંધીયુગના ભાવનાઓ પ્રગટ થયા છે તો ઉદ ઉત્તરકાલીન કવિતામાં શ્રી અરવિંદનો પ્રભાવ વર્તાય છે કે કવિતા ઉપરાંત નવલિકા નાટક નિબંધ પ્રવાસ વિવેચન વગેરે ક્ષેત્રો તેમનું નોંધપાત્ર પ્રદાન છે તેમણે રણજીત રામ સુવર્ણચંદ્રક તથા દિલ્હી સાહિત્યના અકાદમી પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવેલા છે કે ગુર્જર રીના ગૃહ કુંજે કાવ્ય વસુંધા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે આ કાવ્યમાં પોતાની જન્મભૂમિ પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત થયો છે કે સંસ્કૃત સાહિત્યમાં પણ કહેવાયું છે કે જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસી એટલે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ સડ્યાતી છે કે પહેલીવાર જ્યાં આંખ ખોલી પહેલીવાર જ્યાં પગલીઓ પાડી પહેલી વાર યૌવન અનુભવ્યો એ ઘર પ્રદેશ સતત કાવ્ય નાયકના મનમાં ગુંજ્યા કરે છે આ એ ઘર પ્રદેશે જ્યાં અનેક ઋતુઓ પસાર કરી ડુંગરો ખેતરોમાં ભમ્યા કે ડુંગરો ખેતરોમાં ભમ્યા નદીઓમાં નાહ્યા અનેક સુખ દુઃખો અને સુખ દુઃખો મળ્યા ને માટે જ આખી દુનિયા ભમ્યા પણ પોતાના ઘરને પોતાની જન્મભૂમિને ક્યારેય ભૂલ્યા નહીં એ આ કાવ્યનો મુખ્ય ભાવ છે